નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 13 અને 14 માર્ચના કરંટ અફેર્સ વિશે કેટલાક પ્રશ્નો જોઈશું, જે તમારી આવનારી તમામ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી રહેશે. તો વિડીયોની શરૂથી અંત સુધી જોજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. જોઈએ પ્રશ્ન નંબર 1 છે. તાજેતરમાં કયા રાજ્યની સિસરી સિરસી સોપારીને જીઆઈ ટેગ આપવામાં આવેલ છે? યાદ રાખજો મિત્રો, કયા રાજ્યની સિરસી સોપારીને જીઆઈ ટેગ આપવામાં આવેલ છે? તો જવાબ છે, સિરસી સોપારી એ કર્ણાટક રાજ્યની છે અને કર્ણાટકનું કેપિટલ છે બેંગ્લોર. સીએમ છે એચડી કુમારાસ્વામી, ગવર્નર વજુભાઈ વારા. જીઆઈ ટેગ વિશે ગયા કરંટ અફેર્સના વિડીયોમાં પણ આપણે ચર્ચા કરી. જીઆઈનું ફૂલ ફોર્મ છે જીઓગ્રાફિકલ ઇન્ડિકેટર, જે આ એક સેપરેટ કોઈપણ વસ્તુ માટે એને આપવામાં આવતી છે અને આ દુનિયામાં એનું નામ થાય એના માટે જીઆઈ ટેગ આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 2 છે. તાજેતરમાં આહારનું 34મું સંસ્કરણ આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને આતિથ્ય મેળા ક્યાં શરૂ થયો? જવાબ છે, નવી દિલ્હી ખાતે આહારનું 34મું સંસ્કરણ ખાદ્ય અને આતિથ્ય મેળો શરૂ થયો. આહારનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ફેર. યાદ રાખજો મિત્રો, આહારનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ફેર. પ્રશ્ન નંબર 3. તાજેતરમાં DRDOને પિનાકા ગાઈડેડ વેપન્સ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કર્યું? DRDOને પિનાકા ગાઈડેડ વેપન્સનું સફળતાપૂર્વક પરીક્ષણ પોખરણ એટલે કે રાજસ્થાન ખાતે કર્યું. DRDOનું ફૂલ ફોર્મ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના 1958માં થઈ હતી. એનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે. પ્રશ્ન નંબર 4. તાજેતરમાં કઈ કંપનીને ભારતમાં 1 મિલિયન વિદ્યાર્થીઓને તાલીમ આપવાની જાહેરાત કરી છે? યાદ રાખજો મિત્રો, ભારતમાં 1 મિલિયન વિદ્યાર્થીઓને એટલે કે 10 લાખ વિદ્યાર્થીઓને તાલીમ આપવાની જાહેરાત કરી છે. એ કંપની છે IBM, જેને ભારતના 10 લાખ વિદ્યાર્થીઓને તાલીમ આપવાની જાહેરાત કરી છે. IBMનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન, જેની સ્થાપના 1911માં થઈ હતી. હેડક્વાર્ટર ન્યુયોર્ક ખાતે આવેલું છે. પ્રશ્ન નંબર 5. તાજેતરમાં ભારતને કયા દેશ સાથે નવા વિઝાની સમજૂતી કરી છે? તો જવાબ છે, ભારતે માલદીવ સાથે નવા વિઝા માટે સમજૂતી કરી છે. પ્રશ્ન નંબર 6. તાજેતરમાં કયા રાજ્યનું કપડાના સૌથી મોટા સંગ્રહ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ આવેલ છે? તો જવાબ છે, રાજસ્થાન રાજ્યનું સૌથી મોટા કપડાના સંગ્રહમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ આવેલ છે. રાજસ્થાનનું કેપિટલ છે જયપુર, સીએમ અશોક ગહલોત અને ગવર્નર છે કલ્યાણસિંહ. પ્રશ્ન નંબર 7. તાજેતરમાં કોને બાર્બી રોલ મોડેલના રૂપમાં સ્વીકારવામાં આવેલ છે? યાદ રાખજો મિત્રો, બાર્બી રોલ મોડેલના રૂપમાં સ્વીકારવામાં આવેલ છે તો જિમ્નાસ્ટિક દીપા કર્માકર, ભારતની ઓલિમ્પિકમાં પ્રથમ જિમ્નાસ્ટ. કયા રાજ્યની છે? તો ત્રિપુરા રાજ્યમાં અગરકલાના વતની છે. પ્રશ્ન નંબર 8. તાજેતરમાં મિઝોરમના પ્રથમ લોકાયુક્ત કોણ બન્યું? જવાબ છે, સી લાલ સાવતા, જે મિઝોરમના પ્રથમ લોકાયુક્ત બન્યા છે. પ્રશ્ન નંબર 9. તાજેતરમાં દુનિયાનું સૌથી મોટા હથિયાર આયાતક દેશ તરીકે કોણ બન્યું? જવાબ છે, સાઉદી અરેબિયા
દુનિયાના સૌથી મોટા હથિયારના આયાતક દેશ તરીકે બન્યા છે. બીજા નંબરે ભારત રહ્યું છે. અને રિયાદ સાઉદી અરેબિયાનું કેપિટલ જોઈએ તો રિયાદ, કરન્સી સાઉદી રિયાલ અને રાજા છે સલમાન ઓફ સાઉદી અરેબિયા. પ્રશ્ન નંબર 10, તાજેતરમાં ભારત અને કયા દેશે સંયુક્ત રૂપમાં 4 વિકાસ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું છે? જવાબ છે ભારત અને બાંગ્લાદેશ. બાંગ્લાદેશની કેપિટલ છે ઢાકા, કરન્સી ટકા અને પીએમ છે શેખ હસીના, પ્રેસિડન્ટ અબ્દુલ હમીદ. પ્રશ્ન નંબર 11, તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને કેટલા વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર આપ્યો છે? જવાબ છે 47 વ્યક્તિઓને રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે પદ્મ પુરસ્કાર આપ્યો છે. પ્રશ્ન નંબર 12, તાજેતરમાં બાર્કના નિર્દેશક કોણ બન્યું? તો જવાબ છે ડૉક્ટર એ કે મોહંતી બાર્કના નિર્દેશક બન્યા છે. બાર્કનું ફૂલ ફોર્મ છે ભાભા ઓટોમિક રિસર્ચ સેન્ટર. એની સ્થાપના 1954, હેડક્વાર્ટર મુંબઈ ખાતે આવેલ છે. પ્રશ્ન નંબર 13, તાજેતરમાં કયા રાજ્યની અપરદીત હળદરને જીઆઈ ટેગ આપવામાં આવ્યું છે? યાદ રાખજો મિત્રો, કયા રાજ્યની અપરદીત હળદરને જીઆઈ ટેગ આપવામાં આવેલ છે? તો જવાબ છે તમિલનાડુ. અને આની પહેલાં સિસરી સોપારી કર્ણાટકને પણ જીઆઈ ટેગ આપવામાં આવેલ છે. બીજું છે મર્યુર ગોળ, જે કેરળનો છે, એને પણ જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. આ ત્રણ વસ્તુને જીઆઈ ટેગ આપવામાં આવેલા છે. પ્રશ્ન નંબર 14, તાજેતરમાં માણસની પ્રભાવ પ્રજાતિઓના પ્રભાવમાં કયો દેશ શ્રેષ્ઠ રહ્યો છે? જવાબ છે મલેશિયા. અને 16માં નંબર પર ભારત રહી છે. પ્રશ્ન નંબર 15, તાજેતરમાં આઈઓટી ભારતીય સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જવાબ છે બેંગ્લોર ખાતે આઈઓટી ભારતીય સંમેલનનું આયોજન કરવામાં આવશે. આઈઓટીનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. પ્રશ્ન નંબર 16, તાજેતરમાં કયા રાજ્યને કેન્સરના દર્દી ઇલાજ અને દેખભાળ માટે પ્રથમ કેન્દ્ર રહ્યું છે? તો જવાબ છે જમ્મુ કાશ્મીર રાજ્યમાં કેન્સરના દર્દીઓ ઇલાજ અને દેખભાળ માટે પ્રથમ કેન્દ્ર રહ્યું છે. જમ્મુ કાશ્મીરનું કેપિટલ જોઈએ તો શ્રીનગર, જે ઉનાળામાં શ્રીનગર હોય છે અને શિયાળામાં જમ્મુ એનું કેપિટલ રહે છે. સીએમ હાલમાં કોઈ નથી, ગવર્નર સત્યપાલ મલિક. સીએમનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે, જે એકમાત્ર રાજ્ય છે. યાદ રાખજો મિત્રો, ચીફ મિનિસ્ટરનો કાર્યકાળ 6 વર્ષનો હોય એવું એકમાત્ર રાજ્ય એ જમ્મુ કાશ્મીર છે. પ્રશ્ન નંબર 17, તાજેતરમાં કયા દેશે કલકત્તા સંગ્રહાલય માટે 22 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે? જવાબ છે જાપાન દેશે કલકત્તા સંગ્રહાલય માટે 22 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે, જેનું નામ છે રવિન્દ્ર ભારતીય સંગ્રહાલય. પ્રશ્ન નંબર 18, તાજેતરમાં કયા રાજ્ય સરકારને ઉચ્ચ શિક્ષણ સુધારણા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી? તો જવાબ છે દિલ્હી સરકારે. પ્રશ્ન નંબર 19, તાજેતરમાં કેટલા રાજ્યોએ ઈ સિગરેટ પર પ્રતિબંધ મૂક્યો છે? જવાબ છે 12 રાજ્યોએ ઈ સિગરેટ પર પ્રતિબંધ મૂક્યો છે. પ્રશ્ન નંબર 20, તાજેતરમાં એક્સિસ બેંકને કોને નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે? તો જવાબ છે રાકેશ મખીજા. એક્સિસ બેંકનું હેડક્વાર્ટર મુંબઈ ખાતે આવેલ છે. પ્રશ્ન નંબર 21, તાજેતરમાં આપણા નૌસેનાના પ્રમુખ કયા દેશના આધિકારિક મુલાકાતમાં ગયા છે? તો જવાબ છે બ્રિટનની મુલાકાતે ગયેલ છે. અને કોણ છે નૌસેનાના પ્રમુખ? તો સુનિલ લાંબા. પ્રશ્ન નંબર 22, તાજેતરમાં વાર્ષિક
સબળી મારા ઉત્સવ ક્યાં શરૂ થયેલ છે? યાદ રાખજો મિત્રો, સબળી મારા મંદિર એ ખૂબ જ ચર્ચામાં રહેલ છે. તો આ ઉત્સવ કેરળમાં શરૂ થયેલ છે. કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ. સીએમ પી વિજયન, ગવર્નર પી સદાશિવમ. પ્રશ્ન નંબર 23. તાજેતરમાં 6 ટ્રિલિયનના બજારમાં પૂંજીકરણને પાર કરવાની ત્રીજી ભારતીય કંપની કઈ બની છે? તો જવાબ છે HDFC બેંક. નું હેડક્વાર્ટર મુંબઈ ખાતે આવેલ છે. પ્રશ્ન નંબર 24. તાજેતરમાં રિયલ મેડ્રિડના કોચ તરીકે કોને નિયુક્ત કરવામાં આવે છે? જવાબ છે જિનેદિન જિદાન રિયલ મેડ્રિડના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે, જે સ્પેનિશ ફૂટબોલ ક્લબનું નામ છે રિયલ મેડ્રિડ. આશા રાખું કે વિડીયો તમારા માટે ઉપયોગી રહેશે. વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી અમારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળતા રહેશે. આભાર. સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન અપડેટ ચેનલને, બેલ આઇકનને દબાવો, અમારા નવા વિડીયોનો નોટિફિકેશન તમને મળતા રહેશે.